વેલકમ ટુ મીરાસ કિચન. આ વિડીયોમાં હું તમને થાબડી પેંડાની રેસીપી શેર કરીશ, એકદમ બહાર જેવા જ બની અને રેડી થશે. અને પ્લસ આ થાબડી પેંડામાં આપણે ખાલી બે જ વસ્તુનો યુઝ કરીશું, શુગરનો યુઝ કરીશું અને મિલ્કનો યુઝ કરીશું. જો તમારી પાસે બહુ ઝાઝો ટાઈમ નહીં હોય તો બી તમે આ ટ્રીકથી જો ફોલો કરશો તો તમારે ત્યાં ને ત્યાં ચલાવતું બી નહીં રહેવું પડે અને ઇઝીલી બની જશે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. વિડીયો જોતા પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમને મારા અવાજ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન પહેલા મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. અને હા, જો તમારે કઈ રેસીપી શીખવી હોય તો તમે એ બી મને કમેન્ટ કરી અને જણાવી શકો, હું શ્યોર એ ટાઈપની બી રેસીપીસના વિડીયોઝ અપલોડ કરીશ. તો થાબડી પેંડા બનાવવા માટે અત્યારે મેં કડાઈ લઈ લીધી છે, નોનસ્ટિક લીધી છે, પણ જો તમારી પાસે નોનસ્ટિક ના હોય તો તમે એલ્યુમિનિયમ અથવા તો લોખંડની લઈ શકો, પણ બને તો થોડી જાડી તળિયાવાળી લેવાની જેથી કરીને બહુ બેસે નહીં નીચે. હવે કડાઈમાં આપણે થોડું એવું ઘીથી ગ્રીસ કરી લેશું આખી કડાઈ, જેથી કરીને દૂધ જ્યારે ઉકળશે તો બધી સાઈડ ચીપકે નહીં. તમે આની જગ્યાએ, ઘીની જગ્યાએ પાણી બી લઈ શકો, પાણી થોડું એડ કરી દેવાનું કડાઈમાં અને પછી જ આપણે દૂધ એડ કરવાનું, અથવા તો તમે આવી રીતના ઘી બી લઈ શકો. ઘી મેલ્ટ થાય એટલે પ્રોપરલી કડાઈને ગ્રીસ કરી લેશું, રીતના કોર્નર પર બી પ્રોપર ગ્રીસ થઈ જવું જોઈએ. આપ જોઈ શકો છો પ્રોપરલી ગ્રીસ થઈ ગયું છે કડાઈ. હવે એમાં આપણે 1 લિટર જેવું દૂધ એડ કરી દેશું. હવે આને આપણે મીડિયમ થી હાઈ ફ્લેમ ઉપર હલાવતું રહેવાનું છે અને બેસે ને એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આની એક ટ્રીક એ છે, જો તમારે પાસે એટલો ટાઈમ ના હોય કે કન્ટિન્યુઅસલી હલાવવું પડે એટલો ટાઈમ ના હોય તો આવી રીતના સાવ સ્લો ફ્લેમ ઉપર આપણે એને મૂકી દેશું અને વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક હલાવતા રહેશું તો બી બહુ ફાઇન બની જશે. અને પ્લસ આપણે નોનસ્ટિક પેન લીધું છે એટલે નીચે બેસશે બી નહીં, પણ જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો તમારે કન્ટિન્યુઅસલી હલાવતું રહેવું જોશે. તો ઉફાણો એક આવી ગયો છે અને વચ્ચે વચ્ચે આવી રીતના હું હલાવતી રહું છું. અત્યારે હું આમાં કશું જ એડ નથી કરવાની, નેચરલ વેથી જ આપણે થાબડી પેંડા બનાવીશું. ઘણા લોકો આમાં ફટકડીનો બી યુઝ કરતા હોય છે, પણ આપણે દૂધને ઉકાળી અને થાબડી પેંડા બનાવી અને રેડી કરશું અને બહુ જ ફાઇન ટેસ્ટમાં બની અને રેડી થશે. તો આપ જોઈ શકો છો ઉપર મલાઈ થવા માંડી છે, તો પણ સાઈડમાં ચોટ્યું નથી, ઘી લગાવ્યું હતું એટલે. તો આ ટ્રીક તમને બહુ જ યુઝફુલ થશે. તમે દૂધની કંઈ બી સ્વીટ બનાવતા હોય એમાં આવી રીતના ઘી લગાવી અને પહેલાં ગ્રીસ કરી લેશો કડાઈ તો જરા બી સાઈડમાં ચોટશે નહીં. તો અત્યારે આપ જોઈ શકો છો એકદમ થીક થવા આવ્યું છે, પણ હજી આપણે આમાં શુગર નહીં એડ કરીએ, ખાલી ઉકાળવાનું જ છે. એકદમ થીક થઈ જશે પછી જ આપણે શુગર એડ કરવાની છે. તો અત્યારે એકદમ કલર બી ચેન્જ થઈ ગયો છે અને આવી કણી બી થવા માંડી છે, પણ હજી થોડું એવું દૂધ છે તો હજી આપણે આવી રીતના હલાવતા રહેશું અને મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર કૂક કરવાનું, અથવા તો જો તમારે એમ જ રાખવું હોય, થોડી વારે હલાવવું હોય તો સાવ સ્લો ફ્લેમ ઉપર ક્યારેક હલાવતું રહેવાનું. અને એકદમ આટલી જાડી કણી થઈ જાય ત્યાં સુધી આવી રીતના કરવાનું છે. તો અત્યારે એકદમ થીક થઈ ગયું છે આપ જોઈ શકો છો. હવે એમાં આપણે શુગર એડ કરીશું. તો અત્યારે મેં જે હાફ કપનું મેઝરમેન્ટવાળો કપ આવે છે એ મેં 1/4 કપ ભર્યો છે, પણ જો તમારે વધારે સ્વીટ ખવાતું હોય તો તમે હાફ કપ ફૂલ લઈ શકો. હવે આપણે શુગર અત્યારે આ સ્ટેજે એડ કરીશું એકદમ થીક થાય પછી, અને આવી રીતના કન્ટિન્યુઅસલી હલાવતું રહેશું. મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર આપણે કૂક કરવાનું છે, એવું લાગે તો વચ્ચે થોડો ગેસ ફ્લો કરી દેવાનો.
એકદમ કણીદાર આપ જોઈ શકો છો બનવા લાગ્યો છે અને કલર બી ચેન્જ થવા લાગ્યો છે. ખાલી આપણે શુગર અને મિલ્ક એડ કરીને જ આ થાબી પેંડા બનાવ્યા છે અને બહુ જ ફાઇન બનશે ટેસ્ટમાં, એકદમ બહાર જેવા જ. જો તમે આ વિડીયો મારો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા જ ન્યૂ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. અને હા, તમારે બી જો કંઈ રેસીપી શીખવી હોય તો એની એ બી મને તમે કમેન્ટમાં જણાવી શકો, હું શ્યોર એ ટાઈપની રેસીપીના વિડીયો અપલોડ કરીશ. ઘણી વખત એવું થતું હોય છે કે સ્વીટ જ્યારે આપણે બનાવતા હોઈએ છીએ, મેઇનલી આપણે પેંડા ને એવું, તો એમાં ઝાઝો ટાઈમ લાગી જતો હોય છે અને આપણી પાસે એટલો ટાઈમ નથી હોતો. પણ જો તમે કામ બીજું કામ હશે અને આવી રીતના મેં તમને ટ્રીક શેર કરી છે કે ધીમા ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં મૂકી દેશો, વચ્ચે 5-10 મિનિટે હલાવતું રહેવાનું, એવી રીતના કરશો તો બી ઇઝીલી થાબડી બની અને રેડી થશે અને બીજી કંઈ વસ્તુની જરૂર બી નહીં પડે. તો આ ટ્રીક તમને કેવી લાગી એ મને કમેન્ટમાં શ્યોર જણાવજો. હવે આ સ્ટેજ ઉપર તમારે કન્ટિન્યુઅસલી હલાવતું રહેવું જોઈશે, બાકી નીચેનો જે પાર્ટ હશે એમાં કલર ચેન્જ થતો જશે, કેમ કે ઓલમોસ્ટ આપણી થાબડી પેંડા રેડી થવા આવ્યા છે, પ્રોપરલી કૂક થવા આવ્યા છે, એટલે કન્ટિન્યુઅસલી આપણે હલાવવું જોઈશે. તો આપ જોઈ શકો છો એકદમ જાળી પડવા માંડી છે અને પેનમાંથી ઘી બી છૂટું પડવા માંડ્યું છે. તો આ સ્ટેજ ઉપર હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને કલર બી એકદમ થાબડીનો પરફેક્ટ આવી ગયો છે. હવે આને ગેસ ઓફ કરી અને જો તમારે ગરમ ગરમ થાબડી ખાવી હોય તો ડાયરેક્ટલી સર્વ કરી દેવાનું, અને જો પેંડા વાળવા હોય તો એને થોડું એવું રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવું જોઈશે, જેથી કરીને એનું જે આ મિક્સર છે એ થોડું એવું કડક થઈ જશે અને આપણે પેંડા વાળી શકશું. આમાં તમે એલચીનો પાવડર બી એડ કરી શકો, પણ અત્યારે મેં નથી કર્યો. અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું, જો ગરમ સર કરવો હોય તો અત્યારે ડ્રાયફ્રૂટ આમાં એડ કરી દેવાના. હવે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે થાબડી, તો એને આપણે થોડી થોડી લેશું, પહેલાં બોલ્સ વાળી લેવાના અને પછી આવી રીતના પ્રેસ કરી દેવાનું થોડું, જેથી કરીને જોઈન્ટ રહે. જેવડી સાઇઝની બનાવી હોય એ સાઇઝની આવી રીતના વાળતા જશું. મોટી સાઇઝની બનાવી હોય તો થોડું મોટું લેવાનું, વધારે લેવાનું છે, અને પહેલાં આવી રીતના દબાવી દેવાનું. એકદમ જોઈન્ટ થઈ જાય પછી આવી રીતના કરી દેવાનું. આવી રીતના બધા પેંડા વાળી લેશું. આવી રીતના વળાઈ ગયા બાદ ઉપરથી આપણે બદામથી ગાર્નિશિંગ કરીશું. તમને જો પ્લેન ગમતા હોય તો તમે પ્લેન બી રાખી શકો. રૂમ ટેમ્પરેચર ઉપર આવે મિક્સર થાબડી પેંડાનું એટલે તરત જ વાળી લેવાના. જો તમે પેંડા નહીં વાળો તરત તો પછી તમને પેંડા વાળતા નહીં ફાવે અને છૂટું જ રહેશે મિક્સર, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે રૂમ ટેમ્પરેચર ઉપર આવે કે તરત જ આપણે એને વાળી લેવાના છે, અથવા તો થોડું એવો ગરમ હોય ત્યાં તમે વાળી લ્યો તો બી ચાલે. રેડી છે થાબડી પેંડા. આ રેસીપી આપ બી ટ્રાય કરજો આવેથી અને મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડીયો.